नमस्कार तालीमार्थी बहनों और धोड़का एजुकेशन सोसाइटी संचालित श्री शिव शास्त्री अध्यापन मंदिर ने अध्यापिका श्री डिम्पलबेन पी ओडविया वित्तीय वर्षना आजना वीडियो में आप सर्वे स्वागत करूँ छू। अगाउना वीडियो में आपणे कोर्स एक अ अने ब नी ब्लूप्रिंट नी समझ मेळवी ब विभागनुं जे प्रश्नपत्र हतुं एनुं आपणे नमूनानुं जे प्रश्नपत्र जोयुं हतुं अ विभागनुं प्रश्नपत्र જોવાનું બાકી હતું જે મેં તમને આજના વિડીયોમાં જે બતાવવા જઈ રહી છું એ પેપર પણ 35 માર્કનું છે। પેપરનું નામ છે બોધ જ્ઞાન અધ્યયન અને સામાજિક સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય, જેનો પહેલો પ્રશ્ન છે એ 6 ગુણનો છે। નીચેના પ્રશ્નનો જવાબ એક વાક્યમાં આપો, લખો, એ ઓબ્જેક્ટિવ ટાઈપનો ક્વેશ્ચન છે, ઓપ્શન અહીંયા નથી। પહેલો પ્રશ્ન, સંરચનાવાદમાં કેન્દ્ર સ્થાને કઈ બાબત છે? એક વ્યક્તિને ભૂતકાળમાં થયેલા અનુભવોની યાદ તાજી થાય છે, આ પ્રક્રિયાને શું કહેશો? માટીમાંથી ઘર બનાવી રહેલા બાળકને કયા પ્રકારનો ફાયદો થાય છે? એક બાળક બીજા બાળકને ઈશારો કરી રહ્યો છે, આ પ્રત્યાયનનો કયો પ્રકાર છે? શિક્ષણશાસ્ત્રી બાંદુરાએ કયો સિદ્ધાંત આપ્યો છે? આ રીતે 5 પ્રશ્ન થયા। એમ છઠ્ઠો બી પ્રશ્ન છે, પોતાની જાતને જાણવાનો પ્રયાસ એટલે, અને અહીંયા તમારે વાક્ય જે છે એ શબ્દ મૂકીને પૂરો કરવાનો છે। બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો, પ્રત્યેક પ્રશ્નના ગુણ સમાન છે। બીજો પ્રશ્ન તમારે 10 ગુણનો પૂછાય છે, જેમાં 5 પ્રશ્ન હોય છે, ઓપ્શન અહીંયા પણ નથી। પહેલો પ્રશ્ન, ધ્યાન એટલે શું? ડિસ્લેક્સિયાના પ્રકાર જણાવો। ચર્ચા એટલે શું? રમતના પ્રકાર લખો। સ્વયં પૃથ્થકરણ માટે વ્યક્તિત્વના લક્ષણો આધારિત 3 વિધાનોની રચના કરો। આ રીતને પહેલો અને બીજા પ્રશ્નમાં ઓપ્શન નથી। ત્રીજો પ્રશ્ન જે છે એ 6 ગુણનો છે। અહીંયા તમને 3 પ્રશ્ન આપેલા છે, એક પ્રશ્ન વંચાતો નથી, પણ ત્રીજો પ્રશ્ન છે, એમાંથી તમારે 2 પ્રશ્નોના જવાબ આપવાના છે। એક પ્રશ્ન જે છે એના 3 ગુણ છે। જૂથ રમતમાં બાળકો સંઘર્ષ કેવી રીતે નિવારે છે? બહુભાષિક વર્ગમાં શિક્ષક તરીકે તમારી ભૂમિકા જણાવો, અને એના નીચેનો એક પ્રશ્ન છે, અત્યારે આગળની જે સ્લાઇડ છે ને જેના કારણે વાંચી શકાતો નથી। ચોથો પ્રશ્ન જે છે, ગમે તે 2 પ્રશ્નોના જવાબ સવિસ્તાર લખો, 8 ગુણના। અહીંયા તમારે 3માંથી 2 પ્રશ્નોના જવાબ લખવાના છે। એક પ્રશ્નના ગુણ 4 છે। એનો પહેલો પ્રશ્ન, વ્યક્તિગત રમતમાં સંઘર્ષ ઓછા પ્રમાણમાં ઊભો થાય છે, આ વિધાનની ચર્ચા કરો। ઇન્ટર્નશિપ દરમિયાન થયેલા અનુભવો પરથી નીચે દર્શાવેલ પ્રસંગને આધારે નોંધ તૈયાર કરો। શાળામાં થયેલ ઉત્તમ કાર્ય, તમારા કાર્ય માટે તમને મળેલ પ્રોત્સાહન, શાળામાં તમારાથી થયેલ કોઈ ભૂલ, આ 3 મુદ્દાને ધ્યાનમાં રાખીને પ્રશ્નનો જવાબ તમારે તૈયાર કરવાનો છે। ત્રીજો પ્રશ્ન છે, એક શિક્ષક તરીકે નૈતિક વિકાસની સમજની જરૂરિયાત જણાવો। એટલે 3 પહેલો બીજો ત્રીજો એ 3માંથી તમારે 2 પ્રશ્નોના જવાબ લખવાના છે, એક પ્રશ્નના 4 ગુણ। પાંચમો અને છેલ્લો પ્રશ્ન, ગમે તે 1 પ્રશ્નનો ઉત્તર સવિસ્તાર લખો, એ પ્રશ્નના ગુણ છે 5। ધ્યાનને અસર કરતા બાહ્ય પરિબળો ઉદાહરણ સહિત સમજાવો। 2 ઇન્ટર્નશિપ દરમિયાન તમારી શાળાના શિક્ષકોનું સ્વયં પૃથ્થકરણ કરવા માટે અભિપ્રાયાવલીનું નિર્માણ કરો। આ 2 પ્રશ્નમાંથી તમારે 1 પ્રશ્નનો જવાબ લખવાનો છે। આમ તમારું પેપર જે છે એમાં 5 પ્રશ્ન પૂછાય છે। પહેલો પ્રશ્ન 1 વાક્યનો, બીજો પ્રશ્ન 2 માર્કનો, પહેલો પ્રશ્ન 1 વાક્યનો અને 1 પ્રશ્નના 1 ગુણ, બીજો પ્રશ્ન 2 ગુણવાળા,
ત્રીજો પ્રશ્ન છે ત્રણ ગુણવાળો, ચોથો પ્રશ્ન છે ચાર ગુણનો છે એક પ્રશ્ન, પાંચમો પ્રશ્ન છે પાંચ ગુણનો. એટલે આમ જોઈએ તો એક ગુણવાળા પ્રશ્નના જવાબ લખવાના, બે ગુણવાળા, ત્રણ ગુણવાળા, ચાર ગુણવાળા અને પાંચ ગુણવાળા. આમ પ્રશ્નોના જે છે એમાં ઓબ્જેક્ટિવ, નિબંધ ટાઈપના પ્રશ્નો જે છે અને ટૂંક જવાબી પ્રશ્નો, આ ત્રણેય પ્રકારના પ્રશ્નોના પ્રકારનો સમાવેશ થાય છે. આપણે બીજો યુનિટ જે છે એ તમારા માટે સરળ છે. પહેલા યુનિટની ચર્ચા જે છે એ આપણે શરૂઆત કરી હતી, પણ એની ચર્ચા આપણે કોલેજમાં તમારી સમક્ષ જે છે એ વર્ગમાં એ જ પાઠની ચર્ચા કરીશું. એ યુનિટની રમતો, આ રમત જે છે આ યુનિટ ખૂબ જ સરળ છે, તમે જાતે વાંચો તો પણ તમને સમજાય એવું છે. રમત શબ્દ જેવો છે કે જે આપણે એની સાથે બાળપણથી જોડાયેલા છે, એટલે વાંચવામાં પણ ખૂબ જ સરળ છે. સ્કૂલમાં પણ આ યુનિટ તમારે એટલા માટે સમજવું જરૂરી છે કે નિશાળમાં વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે તમારે રમતો જે છે એનું પણ તમારે શિક્ષણ શારીરિક કેળવણીમાં આપવાનું હોય છે. અને આમ પણ વિદ્યાર્થીને ભણવા કરતાં રમવાની મજા વધારે આવતી હોય છે. દરેક યુનિટની જેમ અહીંયા પણ પહેલી પ્રસ્તાવના છે, ત્યાર પછી કોઈપણ મોડ્યુલ્સમાં તમે જોશો તો બીજો મુદ્દો છે ઉદ્દેશોનો છે, રમતનો અર્થ, લાક્ષણિકતાઓ અને રમતના પ્રકાર. તો રમતના અર્થ વિશે જોઈશું, રમતની લાક્ષણિકતાઓ, રમતના પ્રકાર. રમતના જે છે એ બે પ્રકાર છે, એક તો વ્યક્તિગત રમત અને બે સાંઘિક રમત. વ્યક્તિગત રમત અને સાંઘિક રમત. રમત રમવાથી થતા ફાયદા, તો એમાં ભાવનાત્મક ફાયદા, વિકાસાત્મક ફાયદા અને શૈક્ષણિક ફાયદા, ટૂંકનું સ્વરૂપે આવા પ્રશ્નો પૂછાય છે. રમત રમાડતા પહેલાં શિક્ષકે ધ્યાનમાં રાખવાની બાબત, આ આપણા માટે અગત્યનો પ્રશ્ન, એપ્લાઇડ જે ક્વેશ્ચન પૂછાય છે, કેમ કે તમે ભાવિ શિક્ષક બનવાના છો એટલે આ યુનિટ મૂકવા પાછળનો હેતુ શિક્ષકે જાણવો જરૂરી છે અને એમાં કઈ કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ એ આપણે સમજવું જરૂરી છે. એટલે જો પરીક્ષામાં જો 4-5 માર્કનો પ્રશ્ન પૂછાય તો એક શિક્ષક તરીકે તમે વિદ્યાર્થીઓને રમાડતા પહેલાં કઈ કઈ બાબતોની કાળજી રાખશો, અથવા રમત રમાડતા પહેલાં શિક્ષકે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, આ રીતે પ્રશ્ન પૂછાય છે. રમતના કાર્યો. રમતના કાર્યોમાં બાળકોનો શારીરિક વિકાસ સાથે જોડાણ, બાળકના સામાજિક વિકાસ સાથે જોડાણ, બાળકના સાંવેગિક વિકાસ સાથે જોડાણ, બાળકના બોધાત્મક વિકાસ સાથે જોડાણ, બાળકમાં રમત દ્વારા ભાષા વિકાસ અને બાળકના માનસિક વિકાસ સાથે જોડાણ, આટલા એના રમતના કાર્યો છે જે ડિટેલમાં એ યુનિટમાં આપવામાં આવ્યા છે. બાળકોની રમતમાં સાંસ્કૃતિક અને સામાજિક આર્થિક દ્રષ્ટિએ તફાવત, એમાં રમતમાં સાંસ્કૃતિક તફાવત, રમતમાં સામાજિક તફાવત, રમતમાં આર્થિક દ્રષ્ટિએ તફાવત. બહુ સરસ યુનિટ છે, એકદમ સરસ ભાષામાં, સરળ ભાષામાં આ યુનિટની રજૂઆત થયેલી છે. ગેમ્સ અને જૂથની ગતિશીલતા, રમતના નિયમો અને બાળકો કેવી રીતે સંઘર્ષનું નિવારણ શીખે છે, જૂથ રમતની ગતિશીલતા, રમતના નિયમો અને બાળકો કેવી રીતે સંઘર્ષનું નિવારણ શીખે છે, આટલા મુદ્દાની ચર્ચા આપણે આ યુનિટમાં કરવાની છે. છેલ્લે દરેક યુનિટની જેમ અહીંયા પણ સારાંશ આપેલો છે, સ્વાધ્યાય છે અને એના સંદર્ભ પુસ્તકો જે આપેલા છે. હવે રમતના બે પ્રકાર તમે મુદ્દા સ્વરૂપે જોયા, સાંઘિક રમતો જે છે અને જે મેદાની રમતો જે છે, એટલે ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ. અમુક રમત છે તમે વ્યક્તિગત બે વિદ્યાર્થી વચ્ચે પણ રમી શકો છો, અમુક રમત જે છે બેથી વધારે વિદ્યાર્થીઓ સાથે રમવાની હોય છે. એટલે રમતના જે પ્રકાર પાડેલા છે, ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ, તો એનો આપણે વિડીયો જે છે એ જોઈશું. Yeah.
It gives children an opportunity to learn new things.